नेल्सन मंडेला सत्याविश्वास जन्म है सत्याविश अब नौसारी की सूरत गया तो 8 वर्ष पहला क्या बच्चे जेल आ આપણે નવસારી જેલમાં પણ પ્રવચન કર્યું હતું યાદ અને એ વખતે અમે લાજપોર જેલમાં ગયા 1500 કેદીઓ મારી સામે અને એમાં મેં નેલ્સન મંડેલાનું દ્રષ્ટાંત આપ્યું. મેં કીધું આ લોકોને મોટિવેટ કરવા માટે નેલ્સન મંડેલાનું દ્રષ્ટાંત સારું. મેં કીધું આ માણસ 27 વર્ષ સુધી જેલમાં રહ્યો, છે કોઈ તમારામાં 27 વર્ષ? એક માણસે આંગળી ઊંચી કરી. મેં કીધું આ સમજો નહીં હોત, મેં કીધું 27 વર્ષ, મને કે 32 વર્ષ. હિંમત હાર્યા વગર બહાર આવ્યા ત્યારે કદાચ ઉંમર 70ની હતી અને 70ની ઉંમરમાં પણ એને શ્વેત અને અશ્વેત વચ્ચેના જે વિગ્રહ ચાલતા હતા એને દૂર કરવાના પ્રયત્ન કર્યા હતા. એ ગાંધી પછીનું બીજું નામ કદાચ દુનિયામાં જો કોઈનું આવતું હોય આ વિગ્રહ ભેદ મિટાવવા માટે તો નેલ્સન મંડેલા. આ બધા દ્રષ્ટાંતો આપું છું એના મતલબ તમે એ નહીં સમજતા કે આપણે પણ 27 વર્ષ જેલમાં જઈ આવવાનું, પૂછ બરાબર કામ કરવાનું, આપણે પણ કોકને ત્યાં ઝાડુ મારવાનું. તમે ઝાડુ મારો એટલે ધીરુ અંબાણી ના બની જાઓ, સાધના. આ બધા દ્રષ્ટાંત લૌકિક સાધનાના છે. મારો મેઇન ગોલ આ લૌકિક સાધના નથી, મારો મેઇન ગોલ લોકોત્તર સાધનાનો છે. આ બધાને બાજુ પર મૂકે, ટક્કર મારે એવી સાધના જો કોઈએ કરી હોય પરમાત્મા મહાવીર. 12.5 વર્ષની શું ગજબની સાધના છે. યાદ રાખજો 75 વર્ષ દેશની આઝાદીને કેટલા વર્ષ થયા? 75. એમ કહેવાય છે અત્યારે 75 કે 70 જે પણ થયા હોય, 75 વર્ષ આ દેશની આઝાદીને થયા. કેટલા પીએમ આવીને ગયા? જવાહરલાલ નહેરુથી લગાવીને નરેન્દ્ર મોદી સુધીના કેટલા પીએમ આવીને ગયા ગણાવી શકો? ઓકે, 10 થી 15 તો આવીને ગયા, 15 PM આવીને ગયા, અને હજી કેટલા આવશે એની આપણને ખબર. અને વિશેષતા જુઓ પરમાત્મા, ભગવાન જે દિવસથી શાસનની સ્થાપના કરી આજે કેટલા વર્ષ થયા? 2577 આજે 2577 વર્ષ, 2547 વર્ષ પરમાત્માના નિર્વાણને થયા, એમાં 30 ઉમેરી દો એટલે 2576 પૂરા. આજે 2577 વર્ષ પ્રભુએ આ શાસનની સ્થાપના કરીને બેઠા. 2577 વર્ષથી શાસનના સ્થાપક ભગવાન મહાવીર કહેવાય, અને આગળના 18,500 વર્ષ સુધી પણ આ શાસનના સ્થાપક તો કોણ કહેવાશે? મહાવીર. આ શાસનના માલિક કોણ કહેવાશે? મહાવીર. કોઈ જય બોલાવશે તો કોની બોલાવશે? ચરમ તીર્થપતિ દેવાદિદેવ પરમાત્મા મહાવીર સ્વામી ભગવાન કી. કોઈ નામ બદલાશે નહીં. 21,000 વર્ષ સુધી આ સિંહાસન ઉપર કોઈના એકના બેસના હોય તો એ કોના છે? મહાવીર. મહાવીરે જે આ સિદ્ધિની પ્રાપ્તિ કરી છે ને એ સિદ્ધિની પાછળ એની સાધના છે. મારે સિદ્ધિ 2 મિનિટમાં પૂરી કરવી છે, બાકીની 20 મિનિટ મારે તમારી સામે સાધના. સિદ્ધિ શું હતું? કેવળ ના, બીજા દિવસે સમોસણ મંડાઈ ગયું, ભગવાન બિરાજમાન થયા, ભગવાને દેશના ગણધર ભગવંતોને દીક્ષા આપી, ભગવાને ત્રિપદી આપી. ગણધર ભગવંતોએ એ ત્રિપદીના આધારે દ્વાદશાંગની રચના કરી, 14 પૂર્વની રચના કરી અને આખા તીર્થની અનુજ્ઞા આપી. આ બધી પ્રભુની સિદ્ધિ છે. અને એના પછી 30 વર્ષ સુધી પ્રભુએ રોજ સવાર અને સાંજ 1-1 પ્રહરની દેશના આપી. આ બધી પ્રભુની સિદ્ધિ છે. પણ 30 વર્ષની સિદ્ધિની પાછળ ધર્માયેલું જો હોય તો 12.5 વર્ષની સાંભળશે.